નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસ જોવા મળતી વસ્તુઓ, તેમાં આપણે હવે ચોપડીમાં પૂરું કર્યું સ્વાપોથીમાં જોઈએ. કલર્સ: રેડ, RED, રેડ એટલે લાલ, BLUE, બ્લુ એટલે ભૂરું, GREEN, ગ્રીન એટલે લીલું, YELLOW, યલો એટલે પીળું, ORANGE, ઓરેન્જ એટલે નારંગી, PINK, પિંક એટલે ગુલાબી, BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ, PURPLE, પર્પલ એટલે જાંબુડિયું, WHITE, વ્હાઇટ એટલે સફેદ, BLACK, બ્લેક એટલે કાળું. તો તમને જો બાળકો આ કલર્સના સ્વેલિંગ ના આવડતા હોય તો ઘરકામની નોટમાં 5-5 વાર લખી અને તૈયાર કરી લેવાના છે. હવે આપણે આમાં પ્રશ્ન પહેલો જોઈએ. ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો ચિત્ર જોઈ શકીએ છીએ, આપણને ચિત્ર શેનું દેખાય છે, નીચે લખ્યું છે સફરજન અને લાલ, જેનું આપણે આ કૌંસમાંથી ઇંગ્લિશ શોધીને લખવાનું છે. તો ધીસ ઇઝ એન, ખાલી જગ્યા, એપલ કે ટેબલ, તો શું છે આપણને દેખાય છે એપલ, બરાબર. પછી છે ઇટ ઇઝ, ખાલી જગ્યા, બ્લુ કે રેડ, તો અહીંયા આપણને આપેલું છે એનું ગુજરાતી લાલ, તો આપણે શું લખ્યું, બ્લ્યુ કે રેડ. સફરજન કેવું હોય, રેડ, તો આપણે અહીંયા શું લખશું, રેડ. હવે જુઓ તમે કે આપણને આ જે બોક્સમાં જે વસ્તુ આપેલી છે, જે ચિત્ર આપેલું છે, એનું અહીંયા બે વાક્યમાં વર્ણન છે. ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ સફરજન છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે, બરાબર. આ આનું ટૂંકું વર્ણન છે. આના પરથી તમે કોઈ પણ વસ્તુનું ટૂંકું વર્ણન કરતા શીખી શકો, બરાબર. તમારી પાસે આસપાસ કોઈ પણ એવી વસ્તુ જોવા મળે તો તમે એને આ રીતે બે વાક્યોમાં ટૂંકમાં કોઈને ઇંગ્લિશમાં કહી શકો. એના માટે તમે આ એકે એક ચિત્ર સાથે તમે એક્સરસાઇઝ જુઓ અને પછી ઘરે જાતે વાંચજો પણ. હવે આ ચિત્ર છે સૂર્ય અને એનો કલર કેવો છે, પીળો. ધીસ ઇઝ ધ, ખાલી જગ્યા, ગન કે સન, તો શું છે, સન. ઇટ ઇઝ, ખાલી જગ્યા, ગ્રીન કે યલો, યલો, સન યલો જ હોય, બરાબર, ગ્રીન હોય નહીં, એ આપણને ખબર જ છે. હવે ત્રીજું, આપણને આમાં શું દેખાય છે, રીંગણ, તે કેવું છે, ગુજરાતી આપેલું છે જાંબુડિયું. ધીસ ઇઝ અ બ્રિંજલ કે એપલ, તો આપણે શું લખવાનું છે, બ્રિંજલ. એક તો તમારા માટે એક્સરસાઇઝ એમ સેલી છે કે તમને કાઉન્સમાં ઓપ્શન આપેલા જ છે, બરાબર. એટલે સ્વેલિંગ તમારે તમને કદાચ ના આવડતો હોય તો પણ તમારું તમે તમને ખાલી ઓળખતા તમને ખબર હોવી જોઈએ કે એને બ્રિંજલ કહેવાય છે, તો તમે આમાંથી લખી શકો છો. અને હા, સ્પેલિંગ તો તમે જેટલા તૈયાર કરશો એટલું તમારું ઇંગ્લિશ સારું થશે. એટલે સ્પેલિંગ જેટલા ભલે આમાં તમને કાઉન્સ આપી દેવામાં આવે છે, તે છતાંય તમે સ્પેલિંગ તૈયાર કરજો. ઇટ ઇઝ, ખાલી જગ્યા, રેડ કે પર્પલ, તો આપણે આમાં જોયું જાંબુડિયું એટલે શું થશે, પર્પલ. ચોથું ચિત્ર આપણને દેખાય છે, શેનું છે, પાંદડું, અને તે કેવું હોય, લીલું. ધીસ ઇઝ અ લીફ, ચોક કે લીફ, તો શું આવશે, લીફ. ઇટ ઇઝ, ખાલી જગ્યા, ગ્રીન કે બ્લુ, તો શું આવશે, અહીંયા લીલું આપ્યું છે એટલે આપણે શું લખીશું, ગ્રીન. પાંચમો, શું દેખાય છે ચિત્રમાં, તો કે નારંગી, અને કેવા કલરની હોય એને પણ આપણે કલર પણ નારંગી જ કહેવાય. ધીસ ઇઝ એન ઓરેન્જ કે ચેર, તો શું છે, ઓરેન્જ, ORANGE, ઓરેન્જ. ઇટ ઇઝ, ખાલી જગ્યા, રેડ કે ઓરેન્જ, તો પણ શું આવશે, ઓરેન્જ. અને એક આર્ટિકલ પણ તમે જોતા જજો બાળકો, આર્ટિકલ એન અને એ ક્યાં વપરાય છે એ પણ તમે જોવો છો ને. AEIOU સાથે આર્ટિકલ એન આવશે અને બાકીના સાથે આર્ટિકલ એ આવશે. હવે આપણે પહોંચ્યા છઠ્ઠું ચિત્રમાં, શું દેખાય છે, ગુલાબ, અને જે કેવું છે, ગુલાબી. ધીસ ઇઝ અ રોઝ કે રોપ, તો શું આવશે, રોઝ. ઇટ ઇઝ,
ખાલી જગ્યા બ્લેક કે પિંક તો આપણને આપેલું છે ગુલાબી એટલે શું આવશે પિંક સાતમો શું દેખાય છે ચિત્રમાં બ્લેકબોર્ડ અને તે કેવું છે કાળું This is a ખાલી જગ્યા બુક કે બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડ ઇટ ઇઝ ખાલી જગ્યા કાળું આપેલું છે બ્લેક કે વ્હાઇટ તો શું આવશે બ્લેક કારણ કે હવે તો વ્હાઇટ બોર્ડ પણ આવતા હોય છે તો તમારે ચિત્રમાં જે કલરનો ઉલ્લેખ કર્યો હોય તે કૌંસમાંથી સાચો તેનો સ્પેલિંગ શોધી એટલે કે તેનો અંગ્રેજી શબ્દ શોધી અને લખવાનો રહેશે હવે ચિત્રમાં દેખાય છે તમને શું છે માટલું કેવું છે કથ્થાઈ ધીસ ઇઝ અ કોટ કે પોટ તો શું આવશે પોટ ઇટ ઇઝ ખાલી જગ્યા બ્રાઉન કે રેડ આપણને કથ્થાઈ કલર આપેલો છે એટલે શું આવશે બ્રાઉન નવમું છે હંસ અને સફેદ ધીસ ઇઝ અ સ્વાન કે ફેન તો શું છે સ્વાન ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લુ કે વ્હાઇટ તો સફેદ આપેલું છે બરાબર હંસ સફેદ જ હોય વ્હાઇટ હવે દસમું છે દડો અને કેવો કલર છે તેનો ભૂરો ધીસ ઇઝ અ બોલ કે સોરી બેટ કે બોલ તો શું આવશે બોલ ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લુ ઓર બ્લેક બ્લુ હવે પ્રશ્ન બે છે ખાસ જુઓ ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષર પર ચોકડી કરો તો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ આપેલું છે પહેલું અને કાઉન્સ સોરી બોક્સમાં જે લેટર આપેલો છે એટલે કે એ એ સિવાયના જે તમને આ લાઇનમાં લેટર જોવા મળતા હોય એ લેટર ઉપર તમારે ચોકડી મારવાની છે જેમ અહીંયા મારેલી છે જુઓ દેખાય છે ને તમને જી ઉપર ચોકડી મારેલી છે કારણ કે એ ત્રણ આપેલા છે ને જી બે આપેલા છે તો એ રીતે આપણે પહેલું જોઈએ એલ એલ કેટલા છે જુઓ તમે એલ જે છે એ ત્રણ છે અને આઈ બે છે એટલે એલ સિવાયના બે લેટર કયા છે આઈ જેના પર મેં ચોકડી મારેલી છે દેખાય છે ને તમને હવે છે બીજું બીજામાં જુઓ તમે બી બી દેખાય છે તો બી સિવાયના જે આપેલા છે આપણે એના પ્રત્યે આપણે એના તરફ આપણે ચોકડી મારેલી છે જે તમને દેખાય છે અહીંયા દેખાય છે ને જુઓ બરાબર આ બે ઉપર આપણે ચોકડી મારેલી છે હવે જુઓ ત્રીજું એમ એમ જે છે એ એમની જે હરોળ છે જે આપણે જેને લાઈન કહીએ છીએ એમાં બે અલગ મૂળાક્ષર અલગ પડતા કયા છે તો કે આ એન બરાબર જેના ફરતે આપણે જેના ઉપર આપણે ચોકડી મારેલી છે જેમ આપણને પ્રશ્નમાં કરવાનું કીધું છે તેમ હવે ચોથો મૂળાક્ષર છે ડબલ્યુ ડબલ્યુની હરોળમાં તમે જુઓ કયા અલગ પડતા મૂળાક્ષર છે તો આ વી બરાબર જેની ઉપર આપણે ચોકડી મારી છે હવે જે જેની હરોળમાં કયા બે અલગ પડતા અક્ષર છે તો કે આ આઈ જેના ફરતે એટલે કે જેના ઉપર આપણે ચોકડી મારી છે છઠ્ઠું વી વીની હરોળમાં કયા બે મૂળાક્ષર એટલે કે કયા લેટર અલગ છે ડબલ્યુ બરાબર એટલે એના ઉપર આપણે ચોકડી મારી છે હવે જુઓ સાતમું વાય વાયની જે લાઈન છે હરોળ છે એમાં કયો લેટર અલગ છે તો જે જે ઉપર આપણે ચોકડી મારી છે ઓવાળી હરોળમાં કયા લેટર અલગ છે તો પહેલાં બે જે સી આપેલા છે એ અલગ છે બાકીના બધા ઓ છે એટલે આપણે સી ઉપર ચોકડી કરી છે હવે નવમું એમાં પી પીની હરોળમાં કયા બે લેટર અલગ છે તો જી જી ઉપર આપણે ચોકડી મારી છે જુઓ પછી છે દસમું
ટી ટી ની હરોળમાં કયા બે અક્ષર અલગ છે તો કે એલ એલ ઉપર આપણે ચોકડી મારી છે પછી અગિયારમો લેટર